हेलो स्टूडेंट्स, चैप्टर नंबर 9 बुक में नाम जैसे हम एप्लीकेशंस ऑफ ट्रिगोनोमेट्री बट विल राइट इट डाउन एट्स हाइट एंड डिस्टेंस। सो आज आप चैप्टर नु बेसिक जे छे ते स्टडी करीशू के व्हाट इज एंगल ऑफ एलिवेशन, व्हाट इज एंगल ऑफ डिप्रेशन अने एक बे एक्जाम्पल आज करवानी ट्राई करीशू। फर्स्ट ऑफ ऑल टोटल आ चैप्टर में तमने न्यू सिलेबस में देर आर ओनली 8 क्वेश्चन, 1, 2, 3 टोटल 3 एक्जाम्पल करवाना छे अने एक्सरसाइज ना 1 to 5 क्वेश्चन ज करवाना छे अने हाइट एंड डिस्टन्स में 3 or 4 मार्क्स क्वेश्चन पूछाय छे तमने, मोस्टली 3 मार्क्स क्वेश्चन पूछाय छे बोर्ड में अने 8 क्वेश्चन में ज क्वेश्चन आवशे तमने, ओके ओर एल्स ए टाइप नो क्वेश्चन आवशे, बराबर। तो बेजिक समझिए वॉट इज एंगल ऑफ एलिवेशन, वॉट इज एंगल ऑफ डिप्रेशन। सो स्टार्ट एंगल ऑफ एलिवेशन, बहुज इजी क्वेश्चन होय छे अने ट्रिगोनोमेट्री नो यूज करीने करवाना होय छे। पहेलो हुं बेसिक एक फिगर ड्रॉ करू छू, दिस पॉइंट इज वेर माय आईज आर, अहीं मारी आईज छे। અહીંયા કોઈ ઓબ્જેક્ટ છે, ઓકે સમજો આ ખાલી અત્યારે ફિગર ડ્રો કરેલી છે, હું અહીં ઉભેલો છું અને હું અહીંયાથી ઉપર જોઉં છું, સમજો છો આ ધીસ ઇઝ હોરિઝોન્ટલ લાઈન, આ મારી હોરિઝોન્ટલ લાઈન છે બટ હું ઉપર આ રીતે કોઈ ઓબ્જેક્ટને જોઉં છું, સપોઝ કાઇટ ફ્લાય કરીએ છીએ તો આપણે આ રીતે જોઈએ છે, તો આ ધીસ ઇઝ કોલ્ડ લાઇન ઓફ સાઇટ, હું જ્યારે કાઇટને જોઉં છું તો દેટ ઇઝ લાઇન ઓફ સાઇટ, એટલે મારી આઈઝ અહીંયા કાઇટને જોઈ છે, દેટ ઇઝ આ વસ્તુ બનશે લાઇન ઓફ સાઇટ, તમે જોઉં છો એને, અને આ રીતે હું કાઇટને જોઉં છું ત્યારે મારી લાઇન ઓફ સાઇટ અને મારી આઈઝની સ્ટ્રેટમાં જે દેટ ઇઝ લાઇન, એ જે લાઇન છે દેટ ઇઝ કોલ હોરિઝોન્ટલ લાઇન, તો મારી આઈઝ જ્યારે ઉપર જોઈ છે ઓબ્જેક્ટને તો એ બનાવે છે લાઇન ઓફ સાઇટ, અને એ જ આઈઝથી સ્ટ્રેટ જે લાઇન છે દેટ ઇઝ કોલ હોરિઝોન્ટલ લાઇન, અને આ હોરિઝોન્ટલ લાઇન અને લાઇન ઓફ સાઇટની વચ્ચે જે એંગલ બને છે દેટ ઇઝ કોલ્ડ એંગલ ઓફ એલિવેશન। આઈડિયા આવી, ટેરેસ પર જજો કાલે, ટેરેસ પર જઈને કાઇટ ભલે નહીં હોય સ્કાયમાં બટ યુ નીડ ટુ લુક લાઇક ધીસ, આ રીતે જોજો તો તમારી આ ડોક ઉપર થશે, તમે ઉપર જોશો, બરાબર। હવે જોજો મેં આ રીતે જોઉં છું તો ધીસ ઇઝ લાઇન ઓફ સાઇટ આ, અને હું આ રીતે જોઈને મારી આંખની સામે આ અને અહીંયાથી આ જે એંગલ બને છે, બરાબર, દેટ ઇઝ કોલ એંગલ ઓફ એલિવેશન, ધીસ ઇઝ હોરિઝોન્ટલ લાઇન, જો આ હોરિઝોન્ટલ લાઇન છે અને મેં જ્યારે એમ કરીને જોઉં છું અને અહીંયાથી જે એંગલ બને છે દેટ ઇઝ એંગલ બને છે ઇન અ સેન્સ જે તમે જોશો દેટ ઇઝ લાઇન ઓફ સાઇટ, તો અહીંયાથી મેં ઓબ્જેક્ટને જોઉં છું અને અહીંયાથી જે હોરિઝોન્ટલ લાઇન છે, લાઇન ઓફ સાઇટ એન્ડ હોરિઝોન્ટલ લાઇનની વચ્ચેનો એંગલ દેટ ઇઝ કોલ્ડ એંગલ ઓફ એલિવેશન। આટલું તમને ખાલી આવડવું છે, બહુ જ બેઝિક વસ્તુ છે, મેં તમને કાઇટનું એક્ઝામ્પલ પણ આપ્યું, બરાબર। બીજું એક્ઝામ્પલ તમે લઈ શકો કે ઇન્ડિપેન્ડન્સ ડેના દિવસે તમે જ્યારે સ્કૂલમાં ફ્લેગ હોસ્ટ કરો છો ત્યારે તમે આ રીતે હો છો અને પછી એમ કરો છો, દેટ ઇઝ તમે ઉપર જોવો છો, દેટ ઇઝ એંગલ ઓફ એલિવેશન, ઓકે। હવે એંગલ ઓફ ડિપ્રેશન સ્ટડી કરીએ, એલિવેશનમાં તમે ઉપર જોયું, આમાં તમે નીચે જોશો, સપોઝ તમે 5th ફ્લોર પર રહો છો અને 5th ફ્લોર પરથી બાલ્કનીમાંથી તમે નીચે જોઉં છો રિક્ષાને, ઓકે, તો આ 5th ફ્લોર પર હું બાલ્કનીમાં ઊભો છું, બરાબર। હવે આ રીતે ઊભો છું તો મારી સ્ટ્રેટ લાઇન હોરિઝોન્ટલ લાઇન થશે બટ હું ઓબ્જેક્ટને નીચે જોઉં છું, એંગલ ઓફ એલિવેશનમાં ઓબ્જેક્ટને ઉપર જોતો હતો, હવે હું ઓબ્જેક્ટને નીચે જોઉં છું, એટલે હું અહીંયા મારી આઈઝ હિયર, આઈ એમ હિયર, આઈઝ લખેલું છે, અહીંયાથી ઓબ્જેક્ટ નીચે છે, ઓબ્જેક્ટને જોઈએ છે અને અહીંયાથી આ જે સ્ટ્રેટ લાઇન છે દેટ ઇઝ હોરિઝોન્ટલ લાઇન, તો અહીંયા આ જે એંગલ બનશે દેટ ઇઝ કોલ્ડ એંગલ ઓફ
डिप्रेशन। अरे तुम कोई हाइट पर थी जरे नीचे जोता हो ने अने जे एंगल बने दैट इज एंगल ऑफ डिप्रेशन। अने आ एंगल अने दिस इज ग्राउंड, तमे आमा हाइट पर थी नीचे जोवाना छो, तो ग्राउंड आने ग्राउंड कहीए, तो दिस एंगल अने ग्राउंड साथेनो आ एंगल सेम हशे। केम? बिकॉज दिस बोथ आर अल्टरनेट एंगल्स नाइन्थ स्टैंडर्ड। ओके, એટલે હું જ્યારે ફિફ્થ ફ્લોર પરથી મારી સામે હોરિઝોન્ટલ લાઈન અને નીચે ઓબ્જેક્ટને જોઉં છું, બરાબર, તો આ રીતે જે એંગલ બને છે તે અને નીચે ગ્રાઉન્ડ સાથે અહીંયા જે એંગલ બનશે તે સેમ હશે। આપણે અહીંયાથી જ્યારે નીચે ઓબ્જેક્ટને જોઈએ છે તો અહીંયા હોરિઝોન્ટલ લાઈન સાથે જે એંગલ બને છે દેટ ઇઝ એંગલ ઓફ ડિપ્રેશન। આ એંગલ અને ગ્રાઉન્ડની સાથેનો એંગલ સેમ થશે બિકોઝ ધીસ આર અલ્ટરનેટ ઇન્ટિરિયર એંગલ્સ। અને અહીંયા તમારી લાઈન ઓફ સાઇટ કઈ થશે? તમે આઈઝ અહીંયા છે ને ઓબ્જેક્ટને અહીંયા જોઉં છો, સો ધીસ ઇઝ યોર લાઇન ઓફ સાઇટ, તમે જે વસ્તુ જોવો છો। સિમ્પલ? ઓકે, હવે એક એક્ઝામ્પલથી એને સમજીએ। ક્વેશ્ચન્સ મોટા છે આમાં, ઓકે। ક્વેશ્ચન ઇઝ અ ટાવર સ્ટેન્ડ્સ વર્ટિકલી ઓન ધ ગ્રાઉન્ડ, એક્ઝામ્પલ નંબર વન। અ ટાવર સ્ટેન્ડ્સ વર્ટિકલી ઓન ધ ગ્રાઉન્ડ। From a point on the ground, which is 15 meter away from the foot of the tower, the angle of elevation of the top of the tower is found to be 60 degrees। Find the height of the tower. Height and distance ના જ્યારે ક્વેશ્ચન પૂછાશે ત્યારે તમારે ફિગર ડ્રો કરવી પડશે, બટ એવું નથી કે મેઝરમેન્ટ લઈને ફિગર ડ્રો કરવાની છે, એક રફ ફિગર ડ્રો કરવાની છે। ઓકે, પેન્સિલથી, નોટ વિથ બોલ પેન, પેન્સિલથી એક રફ ફિગર ડ્રો કરવાની છે। હવે અહીં આપણે રફ ફિગર ડ્રો કરીએ પહેલાં। અ ટાવર સ્ટેન્ડ્સ વર્ટિકલી, વર્ટિકલ થવું એટલે સ્ટ્રેટ, તો એક ટાવર છે દેટ ઇઝ સ્ટેન્ડ વર્ટિકલી, યુ કેન ટેક ઇટ એની વેર, આ ટાવર છે, સિમ્પલ ફિગર ડ્રો કરવાની છે। અને આ રીતે તમારે એનું ઇન્ડિકેશન આપી દેવાનું છે કે ધીસ ઇઝ ટાવર, અ ટાવર સ્ટેન્ડ્સ વર્ટિકલી ઓન ધ ગ્રાઉન્ડ, આ ગ્રાઉન્ડ છે। ફ્રોમ અ પોઈન્ટ ઓન ધ ગ્રાઉન્ડ, ગ્રાઉન્ડ પર કસે કોઈ એક પોઈન્ટથી, વિચ ઇઝ 15 મીટર અવે ફ્રોમ ધી ફૂટ ઓફ ધ ટાવર। હવે આપણે છીએ તો આપણું ફૂટ નીચે હોય, તો એવી રીતે ટાવર વર્ટિકલ છે, તો ટાવરનું ફૂટ ઇઝ ધીસ, આ ટાવરના ફૂટથી 15 મીટર અવે, તમે આ સાઈડ બી લઈ શકો, આ સાઈડ બી, ઇટ ડિપેન્ડ્સ ઓન યુ। જો તમે સપોઝ આ સાઈડ લો છો તો ધીસ ઇઝ 15, સો
टावर स्टैंड वर्टिकली फ्रॉम अ पॉइंट विच इज 15 मीटर अवे फ्रॉम द फुट ऑफ द टावर. ओके, एंगल ऑफ एलिवेशन टू द टॉप ऑफ द टावर फ्रॉम अ पॉइंट विच इज 15 मीटर अवे फ्रॉम द फुट ऑफ द टावर. टावर नु फुट आ छे त्यांथी 15 मीटर अवे आ एक पॉइंट ए छे. અહીંયાથી ટાવરનું ટોપ તમે જો તો એંગલ ઓફ એલિવેશન 60 થાય છે. ટાવરનું ટોપ એટલે અહીંયાથી તમારે ઉપર જોવાનું છે, તો ધેટ ઇઝ એંગલ ઓફ એલિવેશન. ને એ લોકોએ લખેલું જ છે કે એંગલ ઓફ એલિવેશન ઓફ ધી ટોપ ઓફ ધ ટાવર. તો અહીંયાથી ઉપર જોઈએ. ઓકે, આ તમારો પોઈન્ટ. તો આ હોરિઝોન્ટલ લાઇન અને અહીંયાથી તમે ઉપર જોવો છો લાઇન ઓફ સાઇડ, આની વચ્ચે કેટલો એંગલ થશે? 60 ડિગ્રી. અને કીધું છે કે ફાઇન્ડ ધી હાઈટ ઓફ ધી ટાવર. ટાવરની હાઈટ તમારે ફાઇન્ડ કરવાની છે. તો એ યુઝ થઈ ગયો છે. તો વીલ યુઝ બી એન્ડ સી. જો તમારે અહીંયા થોડુંક લખવું પડશે, ઇન્ફોર્મેશન આપવી પડશે. હિયર બી સી ઇઝ અ હાઈટ ઓફ અ ટાવર. પોઈન્ટ A is 15 meter away from foot of the tower. Tower ના ફૂટથી 15 મીટર હવે જે પોઈન્ટ છે તેનું નામ છે A. હવે તમારે અહીંયા શું કરવાનું છે? ટ્રિગોનોમેટ્રી ના બધા ટ્રિગો રેશિયો ના ફોર્મ્યુલાસ. તો સાઇન થીટા ની ફોર્મ્યુલા શું છે? ઓપોઝિટ અપોન હાઇપોટેનિયસ. ઇન અ સેમ વે કોસ થીટાની ફોર્મ્યુલા શું છે? દેટ ઇઝ એડજસન્ટ અપોન હાઇપોટેનિયસ. એન્ડ ટેન થીટાની ફોર્મ્યુલા શું છે? ઓપોઝિટ અપોન એડજસન્ટ. હવે જો કોસેકની ફોર્મ્યુલા શું થાય? સાઇનનું રેસિપ્રોકલ છે, તો હાઇપોટેનિયસ અપોન ઓપોઝિટ. કોસનું રેસિપ્રોકલ સેક છે, તો સેકની ફોર્મ્યુલા શું થાય? હાઇપોટેનિયસ અપોન એડજસન્ટ. ટેનનું રેસિપ્રોકલ કોટ છે, તો એની ફોર્મ્યુલા શું થાય? એડજસન્ટ અપોન ઓપોઝિટ. ઓકે, હવે અહીંયા તમારે ટાવરની હાઈટ બીસી ફાઇન્ડ કરવાની છે. તમને એંગલ 60 અહીંયા બતાવેલું છે, તો આ 60ની આ કઈ સાઈડ થશે? ઓપોઝિટ સાઈડ થશે. અને ગીવન સાઈડ જે છે તે કઈ છે? 60 ડિગ્રીની એડજસન્ટ સાઈડ. તો ઓપોઝિટ અને એડજસન્ટ એ કયા ટ્રિગો રેશિયોમાં આવે? ટેન થીટામાં આવે અને કોટ થીટામાં આવે. કોટમાં એડજસન્ટ અપોન ઓપોઝિટ થઈ જાય, તો વીલ યુઝ ટેન થીટા. ઓકે, તો અહીંયા શું લખશું? ઇન ટ્રાયંગલ એબીસી. સમજો, ટેન થીટા કેમ યુઝ કરવાના છે? બીકોઝ ઓપોઝિટ સાઈડ ફાઇન્ડ કરવાની છે અને એડજસન્ટ આપેલી છે. ઇન ટ્રાયંગલ એબીસી ટેન 60 ઇઝ ઇક્વલ ટુ, જો એંગલ એ કેટલો છે? 60. સો ટેન 60 ઇઝ ઇક્વલ ટુ ઓપોઝિટ સાઈડ બીસી અપોન એડજસન્ટ સાઈડ એસી. થઈ ગયું. ટેન 60ની વેલ્યુ રૂટ 3. ટેબલ આવડવું જોઈએ, મેં કીધેલું બેઝિક ફોર્મ્યુલાઝ એન્ડ ટ્રિગો ટેબલ. ટેન 60 ઇઝ ઇક્વલ ટુ બીસી અપોન એસી કેટલું છે? તો દેટ ઇઝ 15. થઈ ગયું. 15 અહીંયા મલ્ટીપ્લાય થશે રૂટ 3 સાથે, તો 15 રૂટ 3 ઇઝ ઇક્વલ ટુ બીસી. ધેરફોર બીસી ઇઝ ઇક્વલ ટુ 15√3 મીટર. એને જે યુનિટ છે તે બી તમારે લખવાનો છે, દેટ ઇઝ મીટર. તો આ તમારો આન્સર. ફાઇનલ આન્સર તમે કઈ રીતે લખશો? ધેરફોર હાઈટ ઓફ ધ ટાવર ઇઝ 15√3 મીટર. છે સિમ્પલ. ઓકે, આ ક્વેશ્ચન 4 માર્કના પૂછાય છે, અને તમારો બેચ લકી છે કે ધીસ યર આ વર્ષે ખાલી તમને 8 ક્વેશ્ચન જ છે. 3 એક્ઝામ્પલ છે, એક્ઝામ્પલ 1, 2, 3, અને એક્સરસાઇઝમાં ઓનલી 5 ક્વેશ્ચન. અને એક જ એક્સરસાઇઝ છે, એના 1, 2, 3, 4, 5. 6 થી 16 તમને સિલેબસમાં નથી. ઓકે, હવે એક તમને ક્વેશ્ચન હોમવર્કમાં આપું છું. સેમ આ જ છે ક્વેશ્ચન, સેમ આ રીતે છે, ખાલી વેલ્યુઝ બદલેલી છે. જોઈએ. એક્સરસાઇઝનો 4th નંબરનો ક્વેશ્ચન એ તમારે હોમવર્કમાં કરવાનો છે. વાંચું છું.
જોયું કીધું છે ધી એંગલ ઓફ એલિવેશન, એલિવેશન એટલે નીચેથી ઉપર જવું, ઓફ ધી ટોપ ઓફ અ ટાવર, ટાવરના ટોપનું એંગલ ઓફ એલિવેશન ફ્રોમ અ પોઈન્ટ ઓન ધ ગ્રાઉન્ડ, ફ્રોમ અ પોઈન્ટ ઓન ધ ગ્રાઉન્ડ વિચ ઇઝ 30 મીટર અવે ફ્રોમ ધી ફૂટ ઓફ ધી ટાવર. ટાવરના ફૂટથી આ પોઈન્ટ 30 મીટર અવે છે અને એંગલ ઓફ એલિવેશન ઇઝ 30 ડિગ્રી. આ 30 ડિગ્રી છે. ફાઇન્ડ ધી હાઈટ ઓફ ધી ટાવર, સેમ ક્વેશ્ચન. ફરક કેટલો છે? ડિગ્રી 30 થઈ જશે. સેમ ઓપોઝિટ બીસી ફાઇન્ડ કરવાનું છે અને એસી. આનો તમારો આન્સર તમે ફાઇન્ડ કરશો ને તો બીસી ઇઝ ઇક્વલ ટુ 30/√3 આવશે, બિકોઝ 10/30ની વેલ્યુ 1/√3 છે. ડિનોમિનેટરમાં રૂટ નહીં હોવું જોઈએ. તો શું કરશું? √3થી મલ્ટીપ્લાય, √3થી ડિવાઈડ. તો 30 × √3, 30√3 ડિવાઈડ બાય √3 × √3, દેટ ઇઝ 3. બે સરખા રૂટનું મલ્ટિપ્લિકેશન થાય તો રૂટ નીકળી જાય. 3 × 10 = 30. તો આન્સર 10√3 મીટર. જેવો એક્ઝામ્પલ 1 છે તેવો કોપી ક્વેશ્ચન છે. 15ની જગ્યાએ 30 કરેલું છે, એંગલ 60ની જગ્યાએ 30 કરેલું છે. તમે અહીંયા સુધી આવી જશો, આ સ્ટેપ તમે એમાં એડ કરી દેજો અને લાસ્ટમાં લખજો સો હાઈટ ઓફ ધ ટાવર ઇઝ 10√3 મીટર. આ ટાવરના ક્વેશ્ચન્સ હતા, ટાવરની ટાઈપના. ટાવરની ટાઈપનો બીજો ક્વેશ્ચન તમને નથી, ઓકે? અચ્છા, સો આ ટાવરની ટાઈપ હતી. સમજો અને ઇઝી છે, ઇઝીલી તમે 4 માર્ક્સ આ ચેપ્ટરમાં સ્કોર કરી શકો છો. હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે એક્ઝામ્પલ 2 અને 3 કરીશું અને પછી એક્સરસાઇઝના ટોટલ 5 ક્વેશ્ચનમાંથી 1 ક્વેશ્ચન આ 4th થઈ ગયો છે તો 4 બચશે, તેને પછી 2-2 કરીને આપણે કમ્પ્લીટ કરીશું. ઓકે, એટલે આ વીકમાં તમારું, નેક્સ્ટ વીકમાં આઈ મીન ચેપ્ટર કમ્પ્લીટ થઈ જશે. થેન્ક યુ.